નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે સહસંબંધની થિયરી વિશે અભ્યાસ કરેલો હતો. આજે આપણે સહસંબંધના અભ્યાસની જે ત્રણ રીત હતી, વિકિરણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાકની રીત, એમાં પહેલી રીત જે છે વિકિરણ આકૃતિની રીત, એના વિશે આપણે અભ્યાસ કરીશું. કઈ રીતે વિકિરણ આકૃતિ દોરવામાં આવે છે અને એમાં કઈ રીતે આપણે એના ઉપરથી સહસંબંધનો અંદાજ મેળવીએ છીએ. તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન નંબર 1. તો અહીંયા આપણને જુદી જુદી વસ્તુઓનો ભાવ આપ્યો છે અને એની સામે વસ્તુનો પુરવઠો આપ્યો છે 1000 એકમોમાં, બરાબર છે. તો એના માટે આપણે પહેલું જે આપેલું આવે છે એને એક્સ કહીએ છીએ, આપણે બીજો ચલ છે એને વાય કહીએ છીએ, બરાબર છે. તો પ્રથમ ચલ જે છે આપણો એક્સ, એને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવવાનો રહેશે. જે બીજો ચલ છે આપણો વાય, એને આપણે વાય અક્ષ પર દર્શાવવાનો રહેશે. તો આપણે પહેલાં સૌપ્રથમ બે અક્ષ બનાવી લઈશું, એક્સ અક્ષ અને વાય અક્ષ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ બે જે અક્ષ આપણે બનાવેલા છે, વાય અક્ષ, એક્સ અક્ષ, ઓ એક્સ અને ઓ વાય. તો હવે આ એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર આપણે જરૂરી ચલો દર્શાવીશું, બરાબર છે. આપણા ચલમાં સૌથી નાની રકમ છે 11 અને સૌથી મોટી રકમ છે 17. તો આપણે શરૂઆત ક્યાંથી? 11થી કરી શકીએ છીએ, બરાબર છે. તો આપણે શરૂઆત કરીશું, એક્સ અક્ષના અવલોકનો છે 11થી શરૂઆત થઈ છે. તો 11, 12, 13, 14, 15, 16, 17. તો મેક્સિમમ આપણા 17 સુધી જાય છે. આ બધા વચ્ચે 10, 1, 1નું અંતર છે. જ્યારે 0 આપણે પહેલું જે ઉગમ બિંદુ છે ત્યાંથી આપણો જે પહેલો ચલ છે ત્યાંથી એ વચ્ચેનું અંતર 11 છે. તો આપણા નિયમ મુજબ આપણે આ લેખને અહીંથી કાપવો પડે. તો આપણે આ રીતે સામાન્ય જે આપણે 2 લીટા કરીને આ લેખને આપણે કાપી દેવાનું, બરાબર છે. વધારે આપણે આમાં કોઈ ફેશન કરવા જવાની નથી. તો આવી રીતે આપણે જે છે એક્સ અક્ષ ઉપર એક્સના અવલોકનો દર્શાવી દીધા છે. હવે વાય અક્ષ ઉપર આપણે વાયના અવલોકન દર્શાવશું. તો વાયમાં આપણે જોઈએ કે ભાઈ સૌથી નાનું આપણને દેખાય છે 12 અને સૌથી મોટું આપણને દેખાય છે 53. તો આપણે શરૂઆત કરીએ, તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો 5-5ના અંતર આપણે લઈ શકીએ, બરાબર છે. તો 5-5ના અંતરથી આપણે લઈ જવાનું રહેશે 55 સુધી, અથવા 10-10ના અંતરથી લેવું હોય તો તમારે લઈ જવાનું રહેશે 60 સુધી, બરાબર છે. તો આપણે અહીંયા શરૂઆત કરીએ ભાઈ, 10-10ના એકમથી લઈએ, 10, 20, 30, 40, 50 અને 60. વિદ્યાર્થી મિત્રો, આ આપણે એકમ દર્શાવી દીધા છે, એક્સ અક્ષ ઉપર એક્સના અવલોકનો દર્શાવ્યા છે, વાય અક્ષ ઉપર વાયના અવલોકનો દર્શાવ્યા છે. હવે જે મહત્વની વાત છે તે આપણા માટે સ્કેલ માપ જરૂરી છે. તો સ્કેલ માપ આપણે લખવું પડે કે ભાઈ સ્કેલ માપમાં તમે એક્સ અક્ષ ઉપર શું દર્શાવેલું છે, તો ઓ એક્સ અક્ષ ઉપર તમે ભાવ દર્શાવેલો છે. તો 1 સેન્ટીમીટર = 1 રૂપિયો ભાવ એવું દર્શાવેલું છે. તો 1 સેન્ટીમીટર = 1 રૂપિયા ભાવ આવું દર્શાવેલું છે. તો એ આપણે દર્શાવી દીધું અહીંયા. એવી જ રીતે ઓ વાય અક્ષ ઉપર તમે દર્શાવેલું છે 1 સેન્ટીમીટર = 10,000 એકમ પુરવઠો. આ 10-10નું અંતર છે આપણું, બરાબર છે, અને એકમનો પુરવઠો આપણને આપ્યો છે 1000 એકમોમાં. તો 1 સેન્ટીમીટર = 10,000 એકમ પુરવઠો આવું આપણે દર્શાવી શકીએ સ્કેલ માપમાં, બરાબર છે. આ જરૂરી છે, ગમે ત્યારે આપણો આલેખ આપણે આલેખ કે આકૃતિ બનાવીએ છીએ ત્યારે સ્કેલ માપ લખવું જરૂરી છે. તો હવે આપણે એક્સ અને વાયના બિંદુઓની જોડ જે છે એને આપણે આલેખ પત્ર પર દર્શાવીશું. તો એક્સમાં જે 14નો એકમ છે, તો 14 આપણે એક્સ અક્ષ ઉપર અહીંયા જોઈએ તો છે, અને એની સામે આપણું 32નો એકમ છે. તો 32 એટલે અહીંયા 30 અને 40ની વચ્ચે, તો 14 અને 32, બરાબર છે. એક્ઝેક્ટ આપણે સમથિંગ જોવા જઈએ તો નજીકથી અહીંયા કિંમત આવશે આપણી, બરાબર છે. તો આપણે અહીંયા લીધું છે એક્સ અને વાયની જોડયુક્ત બિંદુ આપણે અહીંયા આલેખ પત્ર પર લીધું છે. તો એવી જ રીતે આપણે 16 અને 50ની વાત કરીએ, તો 16નું જે બિંદુ છે, બરાબર છે, તો 16ની સામે અહીંયા 50માં બિંદુ આપણે લેવાનું છે. તો
તો અહીંયા આપણે 16ની સામે અહીંયા 50માં બિંદુ લઈએ છીએ, બરાબર છે. એવી જ રીતે આપણે વાત કરીએ 12, તો 12ની સામે છે 20માં બિંદુ છે, બરાબર છે. તો એ આપણું શું કહેવાશે, મૂળ શ્રેણી બિંદુઓ કહેવાશે આ, બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈએ તો 11ની સામે 12નું બિંદુ છે, અહીંયા 11 છે ને એની સામે આપણે અહીંયા 12 નજીકનું વેલ્યુ આવશે, બરાબર છે. તો હવે નેક્સ્ટ આપણે જોવા જઈએ તો 15ની સામે 45 છે, તો 15 અને અહીંયા સામે અહીંયા નજીક 50 અને 40ની વચ્ચે 45ની વેલ્યુએશન આવે છે, બરાબર છે. 13ની સામે 30 છે, તો 13 આપણું અહીંયા વચ્ચે આવશે, બરાબર છે. એની સામે 30 એટલે એક્ઝેક્ટ અહીંયા સબ માપ આવે છે, બરાબર છે. અને 17ની સામે આપણું આવશે 53, તો 17 અને એની સામે 53 એટલે 50થી 60ની વચ્ચે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે જે આ બિંદુઓ લીધા છે એ આપણે જોઈ શકીએ છીએ કે સીધી રેખામાં છે નહીં. જો આ બિંદુઓ આપણા સીધી રેખામાં હોય તો બે ચલ એક્સ અને વાય વચ્ચે કેવો સહસંબંધ કહેવાય, ધન સહસંબંધ, બરાબર. પણ આ બે બિંદુઓ સીધી રેખામાં નથી, તો બે ચલ એક્સ અને વાય વચ્ચે અંશતઃ ધન સહસંબંધ. કઈ રીતે? કારણ કે જો રેખા નીચેથી ઉપર તરફ જાય છે, બિંદુઓ શરૂઆતનું બિંદુ જ્યાં હોય ને ત્યાંથી રેખાની શરૂઆત થાય, એવું સમજી લેવાનું. તો શરૂઆતનું બિંદુ નીચેથી છે તો નીચેથી ઉપર તરફ જાય છે, બરાબર છે. તો આ બે ચલ એક્સ અને વાય વચ્ચે કેવો સહસંબંધ કહેવાય, તો કે ભાઈ અંશતઃ ધન સહસંબંધ. તો બે ચલ કયા કયા છે આપણો, ભાવ અને પુરવઠો, બરાબર છે. તો આપણે કહેવાય કે ભાઈ ભાવ અને પુરવઠા વચ્ચે અંશતઃ ધન સહસંબંધ છે તેમ કહી શકાય. આવું આપણે લખી શકીએ આનું અર્થઘટન તરીકે, બરાબર છે. જ્યારે પણ તમને વિકિરણ આકૃતિની રીત પૂછાય ત્યારે ફરજિયાત તમારે નીચે અર્થઘટન લખવું પડે. તો હવે નેક્સ્ટ આપણે દાખલા નંબર 2ની વાત કરીએ, તો દાખલા નંબર 2માં પણ આપણને વિકિરણ આકૃતિની રીત જ કરવાની કીધી છે. તો આપણે જેવું 11માં પહેલા દાખલામાં કર્યું હતું એવી જ રીતે બીજા દાખલામાં આપણે પહેલાં ઓ એક્સ અક્ષ અને ઓ વાય અક્ષની ગણ દોરી લઈશું આપણે, ઓ એક્સ અક્ષ અને ઓ વાય અક્ષ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો ઓ એક્સ અક્ષ અને ઓ વાય અક્ષ આપણો ડ્રો થઈ ગયેલો છે. હવે આપણે એક્સ અક્ષની જે કિંમતો છે, એક્સની કિંમતો એને એક્સ અક્ષ ઉપર અને વાયની કિંમતોને વાય અક્ષ ઉપર દર્શાવીશું. તો એક્સની કિંમતોમાં સૌથી નાની કિંમત છે 5 અને સૌથી મોટી કિંમત છે 11, જ્યારે વાયની કિંમતોમાં સૌથી નાની કિંમત છે 8 અને સૌથી મોટી કિંમત છે 13. તો શરૂઆત આપણે કરીશું 5 થી 11 અને 7 થી 13. ચલો એક્સ અક્ષ ઉપર દર્શાવીએ. શરૂઆતની નાની કિંમત છે 5, 6, 7, 8, 9, 10 અને 11. તો આવી રીતે હવે આપણે એક્સ અક્ષ ઉપર જ્યારે દર્શાવી દીધું છે એવું જ આપણે દર્શાવીશું વાય એક્સ ઉપર. તો વાય એક્સ ઉપર શરૂઆત થશે 7થી. તો 7, 8, 9, 10, 11, 12 અને મેક્સિમમ છે 13 સુધી. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે બે જગ્યાએ આપણે શરૂઆત અધવચ્ચેથી થઈ છે, એટલે આપણે બંને જ બાજુ આલેખને કાપવા પડશે. તો ઓ એક્સ અક્ષ અને ઓ વાય અક્ષ બંને તરફથી આપણે આલેખને કાપી દેવાના રહેશે, જેને કારણે આ બંને વચ્ચેની વર્ગલંબાઈ આપણે અન્ય વર્ગલંબાઈ જેવી થઈ શકે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આવે આપણે જે રીતે અગાઉના દાખલામાં જે શ્રેણી બિંદુઓને જોડેલા છે એ રીતે જ હવે આમાં શ્રેણી બિંદુઓ આપણે મેળવીશું, બરાબર છે. પ્રથમ આપણે 5નું અવલોકન છે, તો 5ની સામે છે આપણું 8, તો અહીંયા 5ની સામે આપણે 8માં શ્રેણી બિંદુ લઈશું, બરાબર છે. 6ની સામે છે 7, તો 6માં આપણે 7માં બિંદુ લઈશું. એ જ રીતે 7માં છે 9, તો 7ની સામે આવશે 9. પછી છે આપણે 8ની સામે 10. પછી નેક્સ્ટ છે 9ની સામે 13, તો આ 9ની સામે 13. 10ની સામે છે 12, તો 10ની સામે આપણું આ 12. અને 11ની સામે છે આપણું 13, તો 11ની સામે આપણે લઈએ 13. તો વિદ્યાર્થી મિત્રો,
આ પણ આપણે જોઈએ છીએ કે અગાઉના દાખલાની જેમ જ છે, આમાં પણ બધા બિંદુઓ કોઈ એક જ સુરેખામાંથી પસાર થતા નથી, બરાબર છે? અને સુરેખાની દિશા છે નીચેથી ઉપર તરફ, કઈ રીતે ખબર પડે? તો કે ભાઈ પહેલું બિંદુ આપણું નીચેની તરફ જાય છે, નીચેની તરફથી આપણી શરૂઆત થાય છે, એટલે આપણે આ બે ચલ વચ્ચે એવું કહી શકીએ કે બે ચલ જાહેરાત ખર્ચ અને નફા વચ્ચે કેવો સંબંધ છે? તો કે ભાઈ અંશતઃ ધન સહસંબંધ છે એવું આપણે કહી શકીએ છીએ. તો નીચે આપણે અર્થઘટન લખવું હોય તો લખી શકાય કે જાહેરાત ખર્ચ અને નફા વચ્ચે અંશતઃ ધન સહસંબંધ છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી, બરાબર છે? હા, હવે બીજી વસ્તુ, આપણે આ દાખલામાં એક વસ્તુ કોમન જ આવશે, એટલે અહીંયા તમને મેં કહી નથી કે આ દાખલામાં આપણે સ્કેલ માપ પણ લખવાનું રહેશે. તો સ્કેલ માપ આપણે જોઈ લઈએ, બરાબર છે? સ્કેલ માપમાં આપણે જોઈએ કે ભાઈ ઓ એક્સ અક્ષ ઉપર આપણું શું દર્શાવેલું છે? તો કે ભાઈ જાહેરાત ખર્ચ. તો જાહેરાત ખર્ચ ક્યાંથી શરૂઆત થાય છે? એક એક હજાર એકમ છે, સોરી, એક એક એકમનું આપણે લીધું છે, બરાબર છે? તો ઓ એક્સ બરાબર એક સેન્ટીમીટર બરાબર 10,000 રૂપિયા કયો ખર્ચ છે? જાહેરાત ખર્ચ. જ્યારે ઓ વાય અક્ષ ઉપર આપણે એક સેન્ટીમીટર બરાબર નફો દર્શાવેલો છે, એક સેન્ટીમીટર બરાબર 1,00,000 રૂપિયા નફો. તો આવી જ રીતે આપણે દરેક દાખલામાં આપણે સ્કેલમાં જરૂરી રહેશે. તો એવી જ રીતે આપણે વાત કરીએ દાખલા નંબર 3માં, તો આના જેવું જ છે, આના જેવી રીતે જ આપણે આલેખ બનાવવાનો રહેશે. દાખલા નંબર 3ની વાત કરીએ તો તેમાં દૈનિક ન્યૂનતમ તાપમાન આપેલું છે સેલ્સિયસમાં, અને તેની સામે ગરમ કપડાંનું વેચાણ આપેલું છે 1,000 એકમોમાં. તો આપણે વાત કરીએ અહીંયા કે ભાઈ એમાં સૌથી નાની રકમ છે આપણી 5 અને સૌથી મોટી રકમ છે આપણી અહીંયા 24, બરાબર છે? એટલે કે સૌથી ઓછામાં ઓછું દૈનિક ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે અને સૌથી વધુ તાપમાન છે 24 ડિગ્રી સેલ્સિયસ. એની સામે જે દૈનિક કપડાંનું વેચાણ છે એ પણ આપણને આપી દીધું છે. તો આની જેમ જ આપણે પહેલાં ઓ એક્સ અક્ષ અને ઓ વાય અક્ષની દોરી દઈશું આપણે, બરાબર છે? તો ઓ એક્સ અક્ષ, ઓ વાય અક્ષ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે ઓ એક્સ અક્ષ ઉપર આપણે એક્સની કિંમતો દર્શાવશું, એટલે કે અહીંયા આપણું દૈનિક તાપમાન છે એક્સ બનશે, ગરમ કપડાંનું વેચાણ છે વાય બનશે, બરાબર છે? તો દૈનિક તાપમાનમાં લઘુત્તમ કિંમત છે આપણી 5 અને મહત્તમ કિંમત છે 24. તો આપણે અહીંયા 5-5નું અંતર લો અથવા તો 2-2નું અંતર લો તો પણ તમે પહોંચી જશો 24 સુધી, બરાબર છે? તો અહીંયા આપણે 2-2નું અંતર લેશો તમે તો પણ તમે 24 સુધી પહોંચી જશો. અહીંયા આપણે 5-5નું અંતર લઈએ તો 5, 10, 15, 20 અને 25, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ આપણે વાત કરીએ કે ભાઈ ગરમ કપડાંનું વેચાણ છે વાયમાં, બરાબર છે? વાય છે, વાયના એકમો આપણે વાય એક્સ ઉપર દર્શાવવાના છે, એટલે કે 1,000 એકમમાં ગરમ કપડાંનું વેચાણ આપેલું છે. તો તેમાં સૌથી લઘુત્તમ વેલ્યુ છે 8 અને સૌથી મહત્તમ વેલ્યુ છે 70. આપણે વાત કરીએ ભાઈ કે 8ની સૌથી લઘુત્તમ વેલ્યુ છે, તો આપણે 10-10નું અંતર લઈ શકીએ છીએ, બરાબર? તો 0 થી 10 એટલે 8માં આવી જાય છે, બરાબર છે? તો 10, 20, 30, 40, 50, 60, 70 મેક્સિમમ આપણું વેચાણ છે 70,000 એકમોનું, બરાબર છે? તો આના માટે આપણે હવે સ્કેલ માપ લખી દઈશું. તો સ્કેલ માપ આપણું આવશે ઓ એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 5 ડિગ્રી તાપમાન અથવા તો 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, બરાબર છે? 5 અંશ સેલ્સિયસ તાપમાન, બરાબર છે? જ્યારે ઓ વાય એક્સ ઉપર આપણે વાત કરીએ તો ઓ વાય એક્સ ઉપર છે ગરમ કપડાંનું વેચાણ 10,000 એકમોમાં, 1 સેન્ટીમીટર બરાબર 10,000 કપડાંનું વેચાણ, 10,000 એકમ કપડાંનું વેચાણ, એવી રીતે આપણે વાત કરી શકીએ.
તો હવે અહીંયા આપણે આલેખ પત્ર પર બિંદુ લેવાના થશે. તો ભાઈ અહીંયા આપણે 12ની સામે 35 છે, તો 12 આપણને આવશે 10 અને 15ની વચ્ચે. તેની સામે 12 ડિગ્રી જ્યારે તાપમાન હતું ત્યારે 35,000 કપડાનું વેચાણ થયું હતું. તો 12 એટલે અહીંયા 15 અને 10ની વચ્ચે આવશે, અને 35 એટલે 40 અને 30ની વચ્ચે આવશે. તો 12 અને 35 અહીંયા આપણે એનો પોઈન્ટ આવશે, બરાબર છે, એનું બિંદુ આવશે. એવી જ રીતે આપણે કરીએ કે 20°C જ્યારે તાપમાન હતું ત્યારે આપણું ગરમ કપડાનું વેચાણ હતું 10,000 એકમ, બરાબર છે. તો 20ની સામે આપણું 10,000 એકમનું બિંદુ લઈ લઈએ આપણે. 8ની સામે આપણે લઈએ છીએ હવે 45,000 કપડાનું વેચાણ હતું, બરાબર છે. તો 8નો એકમ છે એની સામે આપણે 45,000 કપડાનું વેચાણ થાય છે, બરાબર. 5નો એકમ જ્યારે છે ત્યારે આપણું 70,000 કપડાનું વેચાણ થાય છે. 15નું તાપમાન જ્યારે પણ થાય છે ત્યારે આપણે 20,000 કપડાનું વેચાણ થાય છે, બરાબર છે. અને જ્યારે 24નું તાપમાન જ્યારે થાય છે ત્યારે આપણે 8,000 કપડાનું વેચાણ થાય છે, બરાબર છે. તો 24ની સામે આપણા 8,000 કપડાનું વેચાણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આલેખ પરથી કહી શકીએ છીએ કે આ કેવો ઢાળ છે. આપણે જોઈ લો, પ્રથમ બિંદુ ક્યાંથી આવે છે, તો કે ભાઈ ઉપરથી આવે છે, બરાબર છે. તો પ્રથમ બિંદુ ઉપરથી આવે છે તો રેખા ઉપરથી નીચે તરફ ખસતી હશે. આ બધામાં જુઓ, પ્રથમ બિંદુ આપણું નીચેથી આવતું હતું, બરાબર છે. એટલે રેખા ઉપરથી, સોરી, નીચેથી ઉપર તરફ ખસતી હતી. અહીંયા પ્રથમ બિંદુ ઉપરથી જાય છે, બરાબર છે. એટલે આ રેખા ઉપરથી નીચે તરફ ખસે છે, બરાબર છે. એટલે આ બે ચલ વચ્ચે કેવું સહસંબંધ કહેવાય, તો કે ભાઈ ઋણ સહસંબંધ. અને આ પાછો એક જ રેખામાં નથી, બરાબર છે, રેખાની આસપાસ છે. એટલે આ અંશતઃ ઋણ સહસંબંધ કહી શકાય, બરાબર છે. તો અહીંયા આપણે અર્થઘટન લખવું હોય તો કઈ રીતે લખી શકીએ, કે દૈનિક તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચે અંશતઃ ઋણ સહસંબંધ છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી વિકિરણ આકૃતિની રીત. તમને આખી મેથડમાં ક્યાંય પણ કંઈ ખબર ન પડી હોય અથવા કંઈ ડિફિકલ્ટી હોય તો તમે અમને જરૂરથી જણાવશો, અમે તેનું સોલ્યુશન આપશું. તમને જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો તમારા મિત્રો સાથે એને શેર કરજો. ધન્યવાદ.